પાંથાવડા હાઈવે પર આવેલ વન વિભાગના જંગલ નજીક એક નર નીલગાય રસ્તો ભટકી જતા રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો, જેથી આ વિસ્તારમાં નર નીલગાયને લઈ ભયનો માહોલ છવાયો હતો. જ્યારે કે આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ સફળ રેસ્ક્યુ કરી નીલગાયને રહેણાંક વિસ્તારથી દૂર જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બુધવારના રોજ સવારે 8 વાગે હાઈવે વિસ્તારમાં વન વિભાગના જંગલની નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં અનવરભાઈ નાકોરીના ઘરના પાછળના ભાગેથી વાડામાંથી નર નીલગાય ઘૂસી આવ્યો હતો, ત્યારે પરિવારજનોમાં ભય ફેલાયો હતો. ત્યારબાદ ઘરના સભ્યો દ્વારા નીલગાયને બહાર નીકળવાની કોશિશ કરવામાં આવતા નીલગાય ભાગવા જતાં નીલગાય ઘરની જાળીમાં ડરીને ફસાઈ ગયો હતો. જો કે અનવરભાઈએ પાંથાવાડા વન વિભાગની ટીમને જાણ કરતાં પાંથાવાડા વન વિભાગના કૃષિકાબેન પટેલ, સુરેશભાઈ ચૌધરી, ચોકીદાર ઓબજીભાઈ તેમજ રાવજીભાઈ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા અને જાળી જાખર દૂર કરી નીલગાય બહાર નીકાળ્યો હતો. પરંતુ નીલગાય બહાર નીકાળી ફરી બાજુના ઘરની જાળીમાં ફસાઈ ગયો હતો, ત્યારે ફરી વન વિભાગને બહાર નીકાળી નીલગાયને કલાક સુધી આમતેમ રહેણાંક વિસ્તારોમાં ઘૂસતા અટકાવી સુરક્ષિત રીતે હાઈવે પર આવેલ જંગલમાં જવા દીધું હતું. વન વિભાગના અધિકારીઓ દ્વારા ઘાયલ નીલગાયને વન વિભાગના વેટરનરી તબીબને બોલાવી સોડાલવેરી પાંજરાપોલમાં મૂકવામાં આવ્યો હતો. જો કે વન વિભાગની ટીમ દ્વારા નર નીલગાયનું સફળ રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.